નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ અમરેલિયા. આજે આપણે છીએ નવાણિયા ગામની અંદર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આપણે આજે એવી વેરાયટીને વાત કરવા જઈ રહ્યા છીએ, વેદાસીદની ક્રાંતિકારી વેરાયટી, ધર્માકુળ વેરાયટી વિશે આપણે વાત કરવા જઈએ છીએ. એની પહેલા વેદાસીદની આપણે વેરાયટીની વાત કરું તો વેદાસીદની આવતી ત્રણ વેરાયટી જે છે, વેદા પ્લેટિનમ કપાસ આવે છે, વેદા અભ્યાકુળ કપાસ આવે છે, એમાંની આપણે મુખ્ય જાત, આપણે અગત્યની જાત ધર્માકુળ કપાસ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો રૂબરૂ તમને જોવા માટે આપણે ભેગા આજે આજની મિટિંગની અંદર આ વેદાસીદનો આજે પાક નિર્દેશનો કાર્યક્રમ છે, ઘણી મોટી સંખ્યામાં આજે ખેડૂતો આપણે આ પ્લોટ જોવા માટે એકત્રિત થયા છે. ત્યારે આપણે વેદાસીદની જે ધર્માકુળ વેરાયટી જે છે આપણે જોવા માટે ભેગા થયા છે. તમે જોઈ શકો છો ધર્માકુળનું આ પ્લાન છે, બરાબર છે. નીચેથી લઈ ઉપર સુધી જીણવાની જે સરેરાશ સંખ્યા છે એમાં જોવા મળે છે. આ જે મુખ્ય શાખા છે, બરાબર, નીકળતી શાખાની વાત તમને વાત કરું તો એક બે ત્રણ અને ચાર, ચારની ફળાવ ડાળીઓ મેઇન મુખ્ય ડાળી અને સાથે ચાર ફળાવ ડાળીઓ છે, કે નંબર ઓફ સિરીઝ જીણવાની એમાં જોવા મળી રહી છે. તો આજની મિટિંગની અંદર આપણે આજે ખેડૂત જે છે, નવા ગામના ખેડૂત જે છે શૈલેષભાઈ પાનસુરિયા, તેણે પોતાના ખેતરમાં આ ધર્માકુળ કપાસનું અવતર કરેલું છે. તો આપણે ધર્માકુળ કપાસનું જે વિશેષતા જે છે, કઈ રીતે કપાસ અન્ય જાત કરતા કપાસ કેવો લાગ્યો, તો આપણે શૈલેષભાઈને વાત કરીએ કે કપાસની વિશે થોડું તમે માહિતી આપો. શૈલેષભાઈ રામ રામ. રામ રામ, કેમ છો? મજામાં? મજામાં. શૈલેષભાઈ તમે આ કઈ જાત વાવેલી છે? ધર્માકુળ, વેદાસીદનો ધર્માકુળ કપાસ વાવતર કરેલું. તમે કઈ તારીખ વાવતર કરેલું છે? 15/6. અને કેટલા પેકેટ તમે વાવતર કરેલું? 4. 4 પેકેટ વાવતર તમે કરેલું છે. તો આજે કપાસના ખેડૂત મિત્રો 100 દિવસ જેટલો કપાસનો તેમાં ટાઈમ થઈ ગયો છે. તો શૈલેષભાઈ તમને આ જાત જે છે, અન્ય જાત કરતા તમને જાત તમને કઈ સારી લાગી? એટલે કઈ રીતે તમે જાત સારામાં લાગી? એવું છે, દવાઈનું પ્રમાણે ઓછું રાખ્યું છે. હા, ખાતરના 2 રાઉન્ડ જ કરેલા છે. બરાબર છે. અને તમે જે બીજું કે આમાં રોગ જીવાત પ્રમાણ બીજા કરતા કેવું જોવા મળે? તમને રોગ તો ક્યાંય છે નહીં બહુ. બરાબર છે. તો તમે આજે ધર્માકુળ કપાસ નું વાવતર કરેલું છે, બીજી તમે જાત વાવતર કરેલું છે? નહીં. નહીં, તમે બાજુમાં કપાસ તમારો બીજો છે, આપણે કોટ બેંક. હા, એ એમાંનામાં તમને શું ફરક લાગ્યો? ઘણો ફેર છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આપણી સાથે શૈલેષભાઈ પાનસુરિયા, જે ખેતરને ધર્માકુળ કપાસ વાવતર કરેલો છે, તેનું કહેવાનું એમ થાય છે કે આ કપાસ અન્ય જાત કરતા જે છે, બરાબર છે, એ ઉત્પાદન આપનારી જાત જોવા મળે છે. અને બીજું કે અમે આટલો ટેમ્પરેચર ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આજે સતત વરસાદ વરસતો હતો 2 મહિના સુધી, અને આવું ટેમ્પરેચરમાં પણ આ કપાસ તમે ગિરનેર, તમે કપાસને જોઈ શકો છો, કપાસમાં જેમાં નુકસાની જોવા મળતી નથી. અને બીજું કે શૈલેષભાઈ આમાં ઉત્પાદનની તમે અપેક્ષા કેટલી તમે રાખો છો? 25-30 મણની ધારણા છે. 25-30 મણની તમે ધારણા બાંધી શકો છો. તો આજની મિટિંગની અંદર તમને આપણે શૈલેષભાઈ વાત કરી ઘણી બધી સારી. તો આજની મિટિંગની આપણે વાત કરીએ તો નવાણિયા ગામના આપણે વેપારી મિત્ર જે છે સીઓ મેગ્રો, આપણે કૌશિકભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે, સાથે સાથે આપણે રાજ એગ્રો રાજુભાઈ પણ આજની મિટિંગમાં આપણે ઉપસ્થિત છીએ. તો રાજુભાઈ ને આપણે વાત કરીએ કે રાજુભાઈ તમને કપાસની જાત કેવી લાગી? તમને કપાસની સારામાં સારી જાત છે વેદાથી. હા, બરાબર છે. અને તમને આમાં રોગ જોત પ્રમાણે બધું ઓછું જોવા મળે છે. કૌશિકભાઈ તમને આ જાત જે છે, તમને કપાસની જાત કેવી લાગી? તમારે બહુ સરસ છે, ફૂટમાન બુટમાન બધી બહુ સરસ છે આ કપાસ. બરાબર છે. અને હાલમાં તમે આવા ઘેરા કપાસ બહુ જોવા મળતા નથી, કારણ કે આટલા ટેમ્પરેચરમાં ઘણા બધા કપાસના ઘેરા લાલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ કપાસ જે છે એમાં ખાખરો નથી, લાલ પણ કપાસ છો નથી. તો આજની સાથે મિટિંગમાં આપણે શૈલેષભાઈ સારી વાત કરી, બરાબર છે, કૌશિકભાઈ પણ આપણી સાથે વાત કરી, રાજુભાઈ પણ વાત કરી. તો આજની મિટિંગમાં જે વેદાસીદના પાક નિર્દેશના કાર્યક્રમમાં ઘણા બધા ખેડૂતો આપણે આજ મિટિંગમાં આવ્યા છે. તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કપાસની જાત તમને અન્ય જાત કરતા તમને આમાં શું ફરક લાગે? કાકા રામ રામ, કેમ છો? આ કપાસની જાત તમને કપાસ તમે જોયો, ફીલ જોયું આખું, તમને આ જાત કેવી લાગી? અરે સારીમાં શું તમને જોવા મળ્યું? ફ્લાવરિંગ પણ સારું છે, દવા ઓછી જોઈ, બરાબર. હવે તમે કપાસ કપાસની વાત કરતા હતા, કપાસ તમને કપાસ કેવો લાગ્યો? ધર્માકુળ કપાસ, બરાબર. તો સરસ, આજની મિટિંગમાં આજે ઘણા બધા ખેડૂતનો આપણે રિવ્યુ લીધો, બધા કપાસ જોયો છે. બીજી અન્ય જાત કરતા જાતની વિશેષતા એ છે કે ફળાવ ડાળીઓની સંખ્યા પણ વધારે છે આમાં, અને નંબર ઓફ સિરીઝ આમાં જોઈ શકો છો, અત્યારે 80-90 જીણવાની સરેરાશ આમાં જોવા મળે છે. હાલની કન્ડિશનમાં વાત કરીએ કપાસને તો મોસ્ટ ઓફલી લગભગ કપાસ આ કન્ડિશન આ સમયની અંદર કપાસ લાલ થઈ ગયા, ડેમેજ થઈ ગયા છે, અત્યારે પીળા પડી સુકાઈ ગયા છે. પણ આમાં અત્યારે કપાસમાં ગ્રીનરી અને આટલો ફાલ તમને જોવા મળે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.